તો આપણે લઈએ છીએ બ્રેડ સ્ટિક્સ. યસ, હોમમેડ બ્રેડ સ્ટિક્સ. હા, ઓકે. તો શું ખાસ છે આમાં? એક તો જો, પિઝાનો જે ડો રેડી થતો હોય છે, સેમ પ્રોસેસથી આપણે ડો રેડી કરવાના છે, લોટ બાંધવાનો છે. સેકન્ડ થિંગ, ફ્લેવરની અંદર ફ્લેવર, ગાર્લિક બ્રેડની ફ્લેવર જે છે એ નાના છોકરાઓથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવતી ફ્લેવર છે, એટલે એ ફ્લેવરનો યુઝ કરીશું. પ્લસ આ સ્ટિકને આપણે ટ્વિસ્ટ કરીને બનાવવાના છીએ, સાથે સ્ટફ પણ કરવાના છીએ. ઓ વાવ, આ તો બહુ જ ભાવશે બધાને. યસ, ઓકે, શરૂ કરીએ. હા, સૌથી પહેલાં લોટ બાંધીએ. હા, એક કપ મેંદો લેવાનો છે. અત્યારે મેંદો લઉં છું, મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો, પણ ઘઉંનો લોટ વાપરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એને 3-4 વખત મેંદાની ચાળણીથી ચાળી લેવાનો અને પછી વાપરવાનો. અચ્છા, રાઈટ. અને અડધો અડધો પણ કરી શકાય છે. ઓકે. ઇન્સ્ટન્ટ ઈસ્ટ લઉં છું, અડધી ચમચી લેવાની છે, અડધી મોટી ચમચી. એક નાની ચમચી ખાંડ, સહેજ ક્રિસ્પી થાય સ્ટીક એટલા માટે એની અંદર રવો ઉમેરીએ છીએ. એક મોટી ચમચી રવો લેવાનો છે. મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે. આ બધું જ બરાબર હલાવી લઈએ. તો અત્યારે જે ઈસ્ટ લીધી છે એને આપણે બધું પાણીમાં ફર્મેન્ટ કરવાની જરૂર નહીં? ના, આ ઈસ્ટ છે ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે, એટલે મેંદાની અંદર મિક્સ કરીએ અને ગરમ પાણી સહેજ લે એનાથી લોટ બાંધી દો, એટલે તરત જ એ એક્ટિવ થઈ જાય છે. અને રિઝલ્ટ જે આપણે પાણીમાં ફર્મેન્ટ કરી અથવા તો દૂધમાં ફર્મેન્ટ કરીને ઈસ્ટ વાપરતા હોય એવું જ રિઝલ્ટ મળશે. અચ્છા, બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે 9 સેકું પાણી અંદર ઉમેરવાનું છે. 9 સેકું એટલે એવું કે પાણીને તમે ગરમ કરો અને પછી એની અંદર આંગળી રાખો તો આંગળી તમે રાખી શકો એટલું જ ગરમ હોવું જોઈએ. બિલકુલ વધારે ગરમ ન હોવું જોઈએ. જો વધારે ગરમ હશે તો ઈસ્ટ છે એ ફરમેન્ટ થતી અટકી જશે, એટલે આ માટે ખાસ 9 સેકું પાણી રાખવાનું. અને ઠંડુ હશે તો પણ ઈસ્ટ પ્રોપર એક્ટિવ નહીં થાય. એકદમ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધવાનો છે. કારણ કે જેમ જેમ ઈસ્ટ એક્ટિવ થશે અને લોટ છે એ થોડો થોડો નરમ પડવા લાગશે, ઢીલો થઈ જશે. જો અત્યારે લોટ છે એ હાથે ચોંટે છે. હવે થોડું થોડું તેલ અંદર ઉમેરીશું, લગભગ 1 ચમચી જેટલું તેલ એની અંદર ઉમેરવાનું છે, થોડું થોડું કરીને, અને લોટને મસળતા રહેવાનું છે. હાથ પર ચોંટે નહીં ત્યાં સુધી મસળવાનું. ઓકે. જો હવે સોફ્ટ થઈ ગયો, એકદમ સોફ્ટ પણ થઈ ગયો અને હાથે ચોંટતો પણ બંધ થઈ ગયો, રાઈટ. હવે લોટને આ રીતે ટક કરી લેવાનો છે. બાઉલમાં સહેજ તેલ લગાવી અને લોટને ફરાવી લઈશું, એટલે લોટ પર પણ તેલ આવી જશે અને બાઉલમાં પણ લાગી જશે. હવે ઢાંકીને લગભગ 30 મિનિટ માટે એને હુંફાળી જગ્યા પર રાખી દેવાનું. પોસિબલ હોય તો અવનની અંદર મૂકી રાખો તો ખૂબ ઝડપથી અને બહુ સરસ રીતે લોટ રાઈઝ થઈ જશે. ઓકે. અને જો ઘરની અંદર અવન ન હોય અને તમે હુંફાળી જગ્યા પર રાખ્યો હોય, 1/2 કલાકની અંદર પ્રોપર રાઈઝ ન થાય તો 5-10 મિનિટ વધારે થાય પણ લોટ ડબલ ફૂલીને તૈયાર થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું. ઓકે. આપણે લસણની ફ્લેવર આપવાની છે, એટલે ગાર્લિક બટર બનાવી લઈએ. હા, 1/2 કપ પીગાળેલું બટર લઈએ છીએ. હવે એની અંદર 8-10 કળી લસણ ફ્રેશ જ એકદમ ઝીણું ગ્રેટ કરીને ઉમેરવાનું છે. તો બહાર જે ગાર્લિક બટર મળતું હોય છે એમાં બી ફ્રેશ ગાર્લિક હોય કે પાવડર હોય? એની અંદર ઘણી જગ્યાએ જે બટર હોય છે એમાં ફ્રેશ ગાર્લિક હોય છે અને ઘણી જગ્યાએ પાવડરવાળું પણ મળે છે, પણ આપણે ઘરે બનાવતા હોય તો પછી ફ્રેશ જ કેમ ન વાપરીએ? તો આને આપણે સ્ટોર કરી શકીએ? હા, ચોક્કસથી કરી શકાય છે. મને તો એમને બ્રેડ ઉપર બી ગાર્લિક બટર લગાવીને શેકીને ખાવાની મજા આવે. અત્યારે 8 કળી લસણ આની અંદર મેં ઉમેરેલું છે. હા, બટરની અંદર મીઠું છે એટલે મીઠું ઉમેરવાની જરૂર નથી. ચીલી ફ્લેક્સ ઉમેરીએ છીએ 5 ચમચી, ઓરેગાનો 5 ચમચી,
અને મિક્સ હર્બ લઈએ છે, એ પણ પાચમ છે. બરાબર હલાવી લઈએ. બટર તૈયાર થઈ ગયું છે. ઓકે, લોટ જોઈ લઈએ. જો ડબલ, ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. હા, હવે એને આપણે દબાવી અને એની અંદર જે એર છે એને રિમૂવ કરી દેવાની છે, કાઢી લેવાની છે. ઓકે, અને ખાસો સ્મૂથ પણ થઈ ગયો છે. પ્લેટફોર્મ પર પેલા થોડો મેંદો છાંટી લઈએ. લોટ લઈએ છે અને એને આ રીતે થોડી વાર મસળી લઈશું. હાથની હથેળીના પાછળના ભાગથી એને સહેજ ખેંચવાનો અને ભેગો કરવાનો. ઓકે, જ્યારે પણ બ્રેડ બનાવતા હોય ને ત્યારે આ પ્રોસેસ કરવી જરૂરી છે. હા, બરાબર છે. અને આ પ્રોસેસ કેટલી વાર માટે કરવાની? આ પ્રોસેસ પણ લગભગ 2-3 મિનિટ સુધી કરવાની. તમે લોટને ખેંચો એટલે ખેંચાવવું જોઈએ, હા, ત્યાં સુધી કરવાની. અચ્છા, તૂટી ન જવો જોઈએ. ઇન શોર્ટ, જો છે, ઓકે, બરાબર, આટલી ઇલાસ્ટિસિટી એની અંદર આવવી જોઈએ. રાઈટ, હવે આ લોટના બે ભાગ કરી લઈએ, કારણ કે આપણે આ બ્રેડને સ્ટફ બ્રેડ બનાવવાની છે. ઓ યસ, સેજ આ રીતે ઓવલ શેપનો લુઓ કરી અને પછી વણી લેવાનો. રાઈટ, અને થિકનેસ કેટલી રાખવાની? હું બતાવું તને. હા, હવે આ રીતે બંને સાઈડથી સેજ ખૂણા પકડી અને પોળો કરી લેવાનો છે. ઓકે, જો થિકનેસ આટલી રાખવાની છે. હા, પરાઠા જેટલી. હા, બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, કારણ કે આને આપણે સ્ટફ કરવાના છે એટલે બે લેયર થશે. ઓકે, બીજો લોટ પણ આ જ રીતે વણી લઈએ અને સાઈડ પર રાખી દઈએ. અને ઘણી વખત એવું થાય કે લોટ બાંધ્યા પછી આપણને એવું થાય કે અડધો પોણો કલાક પછી એકદમ ઢીલો થઈ ગયો છે અને વધારે પડતું ફર્મેન્ટેશન આવી ગયું છે, તો મેંદો એડ કરી શકીએ. હા, થોડોક મેંદો એડ કરી અને રાખી દેવાનો ફરી 1-2 મિનિટ માટે. હા, અને પછી એ વર્કઆઉટ કરી લેવાનું. હા, પણ લોટ બાંધતી વખતે જ ખાસ એ ધ્યાન રાખવાનું કે ઢીલો પહેલેથી ન થઈ જાય. યસ, બંને રોટલા વણાઈ ગયા છે. હવે એના ઉપર આપણે જે બટર બનાવીને રાખેલું છે એ અપ્લાય કરવાનું છે. રાઈટ, આ લગાવવામાં કંજુસાઈ નહીં કરવાની, ફૂલ લગાવવાનું. યસ, તો જ સરસ ફ્લેવર આવશે. હા, ગાર્લિકની ફ્લેવર સાથે ચીઝ પણ હોય ને, અને બાળકો માટે છે. યસ, ચીઝ છીણી લઈએ. ચીઝનું પ્રમાણ પણ થોડું આગળ પડતું જ રાખીશું. મિક્સ હર્બ લઈએ છે, એ છાંટીએ. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. હવે જે બીજું લેયર આપણે વણીને રાખેલું છે એ ઉપર મૂકીશું. ઓકે, અને હળવા હાથે એને દબાવી લેવાનું છે. પલટાવીને પણ સેજ દબાવી લઈએ. બરાબર ચોંટી ગયું છે. હવે એને પાતળી પાતળી પટ્ટીમાં કાપી લેવાનું છે. ઓકે, હવે જો આ બે જે ભાગ છે એને આ રીતે એકબીજાની ઉપર લઈ અને ચોંટાડી દેવાનું છે. ઓકે, અને પછી એને ટ્વિસ્ટ કરવાનું છે. અચ્છા, આ રીતે. અચ્છા, બ્રેડ્સ, બરાબર. ઓકે, સ્ટફ પણ થયું, હા, ટ્વિસ્ટ પણ થયું, હા, અને આ રીતની સ્ટિક પણ બ્રેડની તૈયાર. અરે એકદમ ઇઝી, એકદમ ઇઝી છે. હા,
બેકિંગ ટ્રેમાં મૂકી દેવાની છે અને બેકિંગ ટ્રેને તેલથી ગ્રીસ કરી દીધી છે. રાઈટ. હવે આ સ્ટીકને ઢાંકીને ફરીથી હું ફળી જગ્યા પર 15-20 મિનિટ માટે રહેવા દેવાની છે. ફરીથી એની સાઈઝ છે ફૂલી જશે. તું જોઈ શકે છે કે અત્યારે જ આ છેલ્લી મૂકી ત્યારે આ બધી રાઈસ થવા લાગી. રાઈટ. એટલે ફરીથી રાઈસ થઈ જાય અને પછી એને બેક કરવાની છે. 180 ડિગ્રી પર લગભગ 25 મિનિટ માટે બેક થવા દેવાની. ઓકે. રેસ્ટ અપાઈ ગયો છે અને સ્ટીકને તું જોઈ શકે છે કે સેજ ફૂલી પણ ગઈ છે અને લેયર્સ બધા ખુલવા લાગ્યા છે. બરાબર. હવે એના ઉપર દૂધ લગાવી દઈએ. દૂધની જગ્યાએ બટરનો વોશ પણ આપી શકાય, ઘીનો વોશ પણ આપી શકાય છે. ઓકે. એટલે એનાથી શું ફેર પડે? બેકિંગ દરમિયાન સ્ટીક છે એ ઉપરથી એકદમ ડ્રાય ન થઈ જાય એના માટે આ વોશ આપવો જરૂરી છે. હવે આને બેક કરવા માટે મૂકીશું. 180 ડિગ્રી પર પ્રીહીટ કરેલા ઓવનમાં 20-25 મિનિટ માટે બેક થવા દેવાની છે. ઓકે. બ્રેડસ્ટિક એકદમ સરસ બેક થઈને રેડી થઈ ગઈ છે. ગરમ ગરમ છે ત્યારે જ એને ઉપર આપણે જે બટર બનાવેલું ગાર્લિક બટર એ સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે, સેમ બેકરી જેવી. હા, અને લુક જોઈને પણ ખાવાનું તરત જ મન થઈ જાય એવું છે. અત્યારે આપણે સર્વ કરી દઈએ. અત્યારે એની સાથે કેચઅપ અને મેયોનીઝનું ડીપ સર્વ કરેલું છે. આ ડીપની જગ્યાએ તમે ધાણા ફુદીનાની ચટણી સર્વ કરો ને તો પણ આ સ્ટીક સાથે બહુ સરસ લાગે છે. અને કેચઅપ તો છે જ. તો હવે બેકરીમાંથી જ્યારે પણ તમે આ બ્રેડ સ્ટીક લાવતા હતા ત્યારે વિચારતા હતા ને કે આ કઈ રીતે બનાવતા હશે? આજે જોઈ લીધું કેટલું સરળ છે બનાવવાનું. તો પછી બનાવો ઘરે અને લખી લો એની રીત.